મિત્રો નમસ્કાર આજનો દિન મહિમા તારીખ ઓગણીસ માર્ચ જીવનરામ કૃપલાણી પ્રખર દેશભક્ત અને પ્રાધ્યાપક જીવનરામ ભગવાનદાસ કૃપલાણીનો જન્મ ઈસવીસન અઢારસો ને ઇઠ્યાસીમાં સિંધ હૈદરાબાદમાં થયો હતો મેટ્રિક પાસ કરી કોલેજમાં પ્રવેશ મેળવ્યો કરાંચીની સિંધ કોલેજના ગોરા પ્રિન્સિપાલે ભારતીય વિદ્યાર્થીઓનું અપમાન કર્યું ત્યારે કોલેજમાં હડતાળ પડાવી ગોરા આચાર્યને પ્રતીતિ કરાવી કે ભારતીયોને પણ સમાન વહાલું છે એમે થઈ શિક્ષક તરીકેના જીવનની શરૂઆત કરી અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થતાં આચાર્ય પદ માટે ગાંધીજી તેમને ત્યાં લઈ ગયા ત્યારથી તેઓ આચાર્ય કૃપલાણી તરીકે જ ઓળખાતા શ્રોતાઓને વશ કરવાની શક્તિ તેમના ભાષણોમાં ખીલી ઉઠતી ગાંધીજીના ચુસ્ત અનુયાયી હોવા છતાં ગાંધીવાદના દરેક સિદ્ધાંતને બારીક કસોટીએ ચડાવીને જ તેઓ સ્વીકારતા એમના રમૂજભર્યા કટાક્ષો ધારદાર વાણી અને બુદ્ધિની તેજસ્વીતા એમના વ્યાખ્યાનોની આગવી ખાસિયત હતી નિર્ભયતા સંગીત કારકિર્દી અને હૈયાસૂજને કારણે તેઓ બાર વર્ષ સુધી કોંગ્રેસ કારોબારીના સભ્ય રહ્યા રાષ્ટ્રીય આંદોલન દરમિયાન તેઓ અવારનવાર જેલમાં પણ ગયા કોંગ્રેસના મહામંત્રીના પદ પર રહીને તેમણે અલ્હાબાદને પ્રવૃત્તિ કેન્દ્ર બનાવ્યું હતું અને ત્યાં તેઓ કોંગ્રેસના બર્નાર્ડ શો તરીકે જાણીતા થયા તેમણે ભારત વર્ષ કે વિભૂતિયા પુસ્તકની રચના કરી હતી ઉપરાંત વિજિલ નામનું એક સાપ્તાહિક પણ શરૂ કર્યું હતું સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવી દેશને મુક્ત કરવામાં જેમનો ફાળો છે તેવા આચાર્ય કૃપલાણીએ તારીખ ઓગણીસ માર્ચ ઓગણીસો ને બ્યાસીના રોજ અમદાવાદ ખાતે ચીરવિદાય લીધી